વરાછામાં રૂપિયા 28 લાખના હીરા ચોરનારા બે પકડાયા. કારીગરી મિત્ર સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. વરાછાના વૃંદાવન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના હીરાના કારખાનામાંથી 28 લાખ રૂપિયાના હીરાની ચોરી કરનાર બે જણાને વરાછા પોલીસે ગણતરીની કલાકોમાં પકડી મુદ્દામાલ કબજે કરી લીધો છે. વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી આર્યએ જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના વૃંદાવન કોમ્પ્લેક્સમાં આવેલ ઇંગરાડિયા બ્રધર્સના ફેક્ટરીમાંથી લગભગ 28 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ છે. આ પ્રકારની ફરિયાદ ગઈકાલે વરાછા પોલીસ સ્ટેશનમાં થઈ. આ ફરિયાદ બાબતે જાણ થતાની સાથે એડિશનલ સીપી સેક્ટર 1, ડીસીપી, એસીપી એ ડિવિઝન અને વરાછા પીઆઈ આ તમામ અધિકારીઓએ બહુ મહેનત કરી, ખૂબ ઝીણવટભરી રીતે તપાસ કરી અને જે આરોપીઓ બે જણા હતા આ બંને આરોપીઓને પકડી લીધા છે અને મુદ્દામાલ તમામ રિકવર કરી લીધા છે. 186 કેરેટ હીરા કિંમત લગભગ 28 લાખ તમામ મુદ્દામાલ રિકવર થયા છે. બંને જે આરોપી આમાં સંડોવાયેલા આ પણ અટક થઈ ગયા છે. ખાસ કરીને તમામ હીરાના કારખાનાવાળા ભાઈઓએ જે નબળાઈ સિસ્ટમમાં હતી જેના લીધે આ બનાવ બન્યા, આ નબળાઈ બીજી કોઈ ફેક્ટરીમાં ના રહે અને ફરીથી કોઈ તોમતદારને આ પ્રકારના ગુના આચરવાની તક ના મળે આના માટે સૂચનો કર્યા છે. થેન્ક યુ. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અક્સીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અક્સીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.